પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ રાજભવનમાં રાતવાસો કર્યો હતો. થોડી વારમાં વલ્લભ વિદ્યાનગર જવા રવાના થશે પીએમ મોદી. તો વલ્લભ વિદ્યાનગર બાદ આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રધાનમંત્રી સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીએ સવારે રાજભવનમાં યોગ અને પ્રાણાયામ કર્યા હતા. સવારના નાસ્તામાં પીએમએ ખાખરા અને ગાંઠિયાનો સ્વાદ માણ્યો હતો. ગુજરાતના તમામ અખબારો અને દેશના મહત્વના અખબારોના સમાચારોથી અવગત થયા હતા વડાપ્રધાન મોદી. તો રાજભવનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રીએ ગુજરાતના કેટલાક આગેવાનો સાથે, રાજકીય નેતાઓ તેમજ સામાજિક આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ છે ગુજરાત પ્રવાસે. તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે પીએમ મોદી 4 ચૂંટણી સભાને સંબોધન કરશે. સવારે 11 કલાકે આણંદમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે, જ્યારે 1 કલાકે સુરેન્દ્રનગરમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે. તો 3:30 કલાકે જૂનાગઢમાં પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 5 કલાકે પીએમ મોદી જામનગરમાં સભાને સંબોધન કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિવસભરનો જે કાર્યક્રમ રહેશે. વધુ વિગતો સાથે હિતલ પારેખ ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે, જ્યારે રવિ જોડાઈ ચૂક્યા છે આણંદથી. હિતલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, રાજભવનમાં રાતવાસો કર્યો, શું છે આગળનો કાર્યક્રમ, ક્યારે સભા સંબોધન કરવા નીકળી રહ્યા છે વડાપ્રધાન મોદી? જી બંસરી, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે આપણે રાજભવનની બહાર ઊભા છે અને હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે રાજભવનના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે બેરિકેડ છે એ બેરિકેડ હટાવી લેવામાં આવ્યા છે. એટલે 10 વાગ્યાનો સમય અહીંથી પ્રધાનમંત્રીનો નીકળવાનો છે. ચોક્કસ એવું કહી શકાય કે એમાં 5-10 મિનિટ આગી પાછી, કારણ કે એમની સાથે ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાથી કોઈ મુલાકાતીઓ આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. અને એ અંતર્ગત જોવા જઈએ તો પ્રધાનમંત્રી એ મુલાકાત પછી અહીંથી નીકળશે, એટલે કે 10 વાગ્યાની આસપાસ તેઓ અહીંથી નીકળવાના છે. અને નીકળ્યા પછી સીધા જ તેઓ વલ્લભ વિદ્યાનગર જશે. વલ્લભ વિદ્યાનગરમાં જંગી જાહેર સભાને સંબોધશે. મધ્ય ગુજરાતની જે લોકસભાની બેઠકો છે એની ઉપર એના ઉમેદવારોને સાથે રાખીને સંબોધન કરવામાં આવશે. સાથે સીધી રીતે જોવા જઈએ તો ત્યાર પછી સુરેન્દ્રનગર જવાના છે. સુરેન્દ્રનગર થી જૂનાગઢ અને જૂનાગઢ પછી જામનગર. સ્વાભાવિક છે કે જામનગરમાં ગયા બાદ તેઓ જંગી ચૂંટણી સભાને સંબોધન કરશે અને કદાચ એવું બની શકે કે પ્રધાનમંત્રી લોકસભા ચૂંટણીમાં આ જામનગરની ચૂંટણી જે સભા છે એ 6 ચૂંટણી સભા એમની બની શકે. કારણ કે સીધી રીતે જોવા જઈએ તો ત્યાર પછી તેઓ સીધા જ પશ્ચિમ બંગાળ જવાના છે અને 5 તારીખે ચૂંટણી પ્રચારના પડઘમ 7 થાય છે. સીધી રીતે 7 તારીખે તેઓ સવારે ગુજરાતમાં ફરી પાછા આવશે અને મતદાન કરશે. એ પ્રકારનો તેમનો કાર્યક્રમ હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. જી બંસરી. જી હિતલ, આપ જોડાયેલા રહેશો. આણંદથી રવિ જોડાયેલા છે આપણી સાથે. રવિ, 11 કલાકે પીએમ મોદીની સભાનું આયોજન છે, કેવો માહોલ, કેવી તૈયારી? બિલકુલ, વાત કરવામાં આવે બંસી તો આણંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા છે અને સભાને લઈને પહેલા તો હું તમને સ્ટેજના દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે સ્ટેજ પર અત્યારે જે તમામ મહાનુભાવો છે તેમને આવવાની છે. જે ખેડા લોકસભા બેઠકના જે ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ, તેઓ પણ અહીં આવી ચૂક્યા છે. મિતેશભાઈ પટેલ જે તમે જોઈ રહ્યા છો કે મિતેશભાઈ પટેલ માટે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા સભા કરવા માટે આવી રહ્યા છે. તેઓ પણ સ્ટેજ પર દેખાઈ રહ્યા છે, સબદર્શન ભ્રમટ દેખાઈ રહ્યા છે. અને અહીંયા પ્રધાનમંત્રી જોઈ શકે તે રીતે એક મોટું કમળ જે છે તે રંગોળી કમળની અહીંયા દોરવામાં આવી છે અને તેનાથી લોકોને એક કહી શકાય કે આકર્ષિત કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો. જે આપ જોડાયા રવિ, હિતલ, આપનો આભાર, માહિતી બદલ આભાર. લોકસભા ચૂંટણીમાં લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે વિદેશથી પણ ભારતમાં આવી રહ્યા છે. તેવી જ રીતના આણંદ લોકસભા બેઠક પર જે પ્રકાશભાઈ પટેલ જે અમેરિકામાં ગુજરાતી સમાજના પ્રમુખ છે તેઓ પણ અહીં આવ્યા છે અને નરેન્દ્ર મોદીની જે સભા છે આણંદમાં ત્યાં તેઓ હાજરી આપી છે. તેમની સાથે આપણે વાત કરીશું. પ્રકાશભાઈ, શું કહેશો, ક્યાંથી આવ્યા છો આપ અને કેટલા લોકો આવ્યા છો અને કેવો
મારું નામ પીવી પટેલ, પ્રકાશ પટેલ, હું હ્યુસ્ટન ટેક્સાસથી આવ્યો છું. ખાસ ઇલેક્શનથી અમારી આખી ટીમ આવી છે અને આ રીતે ભારતના મોદી જેવા વડાપ્રધાન અત્યાર સુધી ભારત દેશને મળ્યા નહોતા અને ક્યારેય મળશે પણ નહીં. એમણે ઘણા વિકાસના કાર્યો કર્યા સિવાય બે કામ એમણે એટલા મહાન કર્યા કે જે 370 કલમ દૂર કરી અને વિદર્ભીઓ થકી દૂર થયેલું, નાશ થયેલું રામ મંદિર એ મોદીજીએ ફરી કર્યું. આ એક આખા હિન્દુ સમાજ માટે ગૌરવભરી વાત છે અને દુનિયાના તમામ દેશોમાં આ જ એક એવો દેશ છે કે વર્ષોથી વિપક્ષોની તુષ્ટિકરણને લીધે એ હિન્દુ મેજોરિટીને અન્યાય થયો છે. સવાલ એ છે, તમે અમેરિકાથી આવ્યા છો, ત્યાં તમે પ્રમુખ છો ગુજરાતી સમાજના. માજી પ્રમુખ. માજી પ્રમુખ. હા જી. તો શું કહેશો, કેટલા લોકો અહીંયા આવ્યા છે? અહીંયાથી લગભગ 20-30 લોકો આવ્યા છે. બધા વિવિધ ક્ષેત્રમાં જઈ અમે ગામડે ગામડે જઈને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરીએ છીએ અને અમારી એવી અપીલ છે ગુજરાતના તમામ મતદારો, ખાસ કરીને આ વિસ્તારના, ચરોતર વિસ્તારના, પોતે ઘરમાં બેસી ન રહે. તેમનો એક એક વોટ કિંમતી છે. જો ઘેર બેસી રહેશે તો વેડફાશે. આ એક યજ્ઞ છે, લોકશાહીનો યજ્ઞ છે. તો પ્રકાશભાઈ પટેલ છે, માજી પ્રમુખ છે અમેરિકા ગુજરાતી સમાજના, કે જેઓ ખાસ 30 જેટલા NRIs અહીંયા આણંદમાં આવ્યા છે અને મિતેશ પટેલ માટે પ્રચાર કર્યા છે. આજે નરેન્દ્ર મોદીની જે સભા છે, સભામાં પણ તેમણે હાજરી આપી, નરેન્દ્ર મોદીની એક ઝલક તેમણે જોઈ અને કહી શકાય કે નરેન્દ્રભાઈને મળીને અને તેમના વિશે, તેમણે જે વિદેશમાં નામના કરી છે ભારતીયોની, તેને લઈને તેઓ વધુ ઉત્સાહિત અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, સી મીડિયા, આણંદ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ છે ગુજરાત પ્રવાસે. ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે અને 7 તારીખે જે મતદાન યોજાવાનું છે ગુજરાત ખાતે ત્રીજા ચરણમાં, તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તો આજે જામનગર, જૂનાગઢ, આણંદ ખાતે તેઓની સભાનું આયોજન છે. તો અભિવાદન ઝીલશે લોકોનું અને લોકોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું આયોજન છે, જ્યારે બપોરે 1 વાગે સુરેન્દ્રનગરમાં સભાનું આયોજન કરવામાં આવશે. વધુ વિગતો સાથે રવિ જોડાઈ ચૂક્યા છે. જે રવિ, કેવો માહોલ 11 કલાકે જે છે પ્રધાનમંત્રી મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, લોકોમાં કેવો ઉત્સાહ? બિલકુલ, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સભા છે તે આણંદમાં અહીંયા તેઓ સભા કરવાના છે અને આણંદના જે લોકસભાના ઉમેદવાર છે મિતેશ પટેલ, તેમને માટે સાથે જ ખેડાના જે લોકસભાના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ, બંને માટે તેઓ જે છે તે મત માંગવાના છે. અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે સ્ટેજ પર તમામ લોકો ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદીની રાહ જોવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ મોદી 11 વાગ્યાની આસપાસ અહીંયા આવી જશે. કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે તમે જોઈ શકો છો કે આખું જે આજે મેદાન છે તે ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. અહીંયા લોકોમાં એક અનેરો ઉત્સાહ એટલા માટે જોવા મળી રહ્યા છે કે લોકો કટઆઉટ્સ લઈને આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના એક પેઇન્ટિંગ છે જે હું તમને બતાવીશ કે એક આજે બાળકી છે તેના દ્વારા આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને જે પીએમ મોદીને તેને આપવાની ઈચ્છા છે. આપણે તેમની સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેટા, શું નામ છે, કયા ધોરણમાં તમે ભણો છો અને આ પેઇન્ટિંગ તમે બનાવ્યું છે? સર, એને તો 4 કલાકની અંદર બનાવ્યું છે. 2 દિવસમાં 2-2 કલાક કામ કરીને એને પિક્ચર પૂરું કર્યું છે અને શી ઇઝ પેશનેટ અબાઉટ મોદી સર, એટલે એને મોદી સરને આ ગિફ્ટ કરવું છે. તમે એમના ફાધર છો, શું કહેશો? તમારા બાળકીની ઈચ્છા છે પીએમ નરેન્દ્ર મોદીને આ પેઇન્ટિંગ આપવાની, શું લાગે છે આજે આપી શકશે? હા, એકચ્યુઅલી મોદી સાહેબ ગુજરાતી છે એ હિસાબે મારી ડોટરને મોદી સાહેબ ઘણા પસંદ છે અને ઈચ્છા છે કે મોદી સાહેબને પ્રેઝન્ટ કરે અને મને લાગી રહ્યું છે કે અવશ્ય એમને બોલાવશે. બિલકુલ. તો જે રીતના એક નાની બાળકી છે કે જેને આ બનાવ્યું છે, અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના આખો જે માહોલ હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે તમામ જગ્યા પર જ્યાં જુઓ ત્યાં કાર્યકર્તાઓ સવારથી જ આવી ચૂક્યા છે.